વાવનાકોળાવા ગામમાં નર્મદા વિભાગના અધિકારીને ગરડા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી માવસારી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ વાવના સરહદી ચોથા નેસડા ગામના ખેડૂતોને એક માસથી પાણી પહોંચતું નથી જેને લઈને ખેડૂતોએ બે દિવસમાં પાણી નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી આવેદનપત્ર આપ્યું જેને લઈને નર્મદા અધિકારી ગુરુવારે કેનાલો પર ચેકિંગ કરવા ગયા જ્યાં કોળાવા ફાગડી વચ્ચે ખેડૂતોના મશીનો બંધ કરવા છતાં બંધ ન કરતા હસ્તા કાપવા જતા ખેડૂતોએ અધિકારીને માર મારીને શર્ટ ફાડી નાખ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુરુવારે બપોરના સમયે નર્મદા કેનાલના અધિકારી પ્રવીણભાઈ ડામોર સાથે ચોથાળ નેસડા ગામે કેનાલનું પાણી કેમ પહોંચતું નથી તે માટે કેનાલ પર ચેકિંગ કરવામાં આવ્યું કોળાવા ફાગડી સીમ વચ્ચે ખેડૂતોના ઓઈલ મશીનો ચાલુ હોય બંધ કરવાનું કહેતા બંધ ન કરતા જાનથી મારી નાખીશું તેવી જાતિવિરુદ્ધ ગાળી બોલીને ધમકી આપી હતી આ અંગે નર્મદા વિભાગના અધિકારી પ્રવીણભાઈ ડામોરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ઈજાગ્રસ્ત પ્રવીણભાઈ ડામોરને થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા ભોગ બનનાર અધિકારી પ્રવિણભાઈ ડામોરે જણાવ્યું કે અગાઉ પણ ઓઈલ મશીનો બંધ કરવા માટે નોટિસ આપી છતાં પણ બંધ નથી કર્યા આજે બંધ કરવાનું કહેવા ગયા છતાં બંધ ન કર્યું જેને લઈને હスタ કાપવા જતાં ખેલાડીઓએ મારાપુર હુમલો કર્યો અને માર મારીને શર્ટ પાડી નાખ્યો છે એ બાબતે અમે હું એ લોકોને સમજુત કરીને પાણી ઓસાડીએ છે એમને પાછળના ખેડૂતોને ન્યાય અપાવવા તેમ છતાં આગળના ખેડૂતો વારાબંધી કરવા સંમત નથી અને સરકારી જે અમે જાય ત્યારે દરેક વખતે આવી અડચણો ઊભી કરવામાં આવે છે અને અમે એમને ગાળો બોલીને ત્યાંથી બગાડી દેવામાં આવે છે તેમ છતાં અમે અમારા જોખમ લઈ અને અમે ફરજ બજાવીએ છીએ અને છેલ્લે આવો મને માર મારવામાં કાલે આવેલ છે બચરામ ચૌધરી જીટીવી ન્યૂઝ થરાદ